કચ્છમાં ટપ્પર નજીક નર્મદા કેનાલનું ફ્લોરિંગ તૂટી જતા પાણી નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. પાણીને કુંજીસર ગામ નજીકથી ખારી નદીમાં છોડાતા હજારો લીટર પાણીનો બગાડ થયો હતો, જેને લઈને ખેડૂતો અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભુજના ટાઉનહોલ ખાતે મુકબતીર યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 97 યુવક અને 5 યુવતીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન ઉપસ્થિત રહ્યા હતા. રેમ્યા મોહને લોકોને અપીલ કરી હતી કે સામાજિક માનસિકતા અને ખટરાગને ત્યજીને વાલીઓ આગળ આવે. ભુજના રઘુવંશી લોહાણા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હમીરસર તળાવમાં જળદેવનું પૂજન કરાયું. રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ કિરણ ગણાત્રા, નવીન આઈચા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જળદેવના પૂજન બાદ પ્રમુખ કિરણ ગણાત્રાનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભુજમાં સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલની પૂજા, ગીત સંગીત, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા હતા. સામખિયાળી પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન ચંદ્રકાંત સાંધુનું મૃત્યુ નિપજતા તેમને પરિવારને સહાય આપવામાં આવી હતી. સામખિયાળી પોલીસ મથક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કચ્છ એસપી ભાવના પટેલ, પીઆઈડીવી રાણા, ડીવાયએસપી રાકેશ દેસાઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને મૃતક ચંદ્રકાંત સાંધુના પરિવારને રૂપિયા 1.10 લાખનો ડ્રાફ્ટ અપાયો હતો.